ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ દેવોના દેવ છે અને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે એવા સદગુરુને ચરણોમાં પ્રણામ કરીએ છીએ. ગુરુ એ કોઈ સ્થૂળ દેહનું નામ નથી. અજ્ઞાન રૂપ અંધકારમાંથી મહાજ્યોતિર્મય પ્રકાશને માર્ગદર્શન કરાવનારનું નામ ગુરુ છે. ગુરુ જુદા જુદા સ્થૂળ દેહ ધારણ કરી સાધકને વિકાર રહિત કરી પ્રશાંત ધ્વનિને સમજવાનું માર્ગદર્શન કરે છે. માધ્યમ રૂપે શબ્દને આપે છે. નિર્ગુણ રૂપને સમજવા માટે સ્વયં સગુણ થઈ બંને રૂપના એક્યનું જ્ઞાન કરાવે છે. વિશ્વમાં બધી જ ક્રિયાઓ સંભવે છે, બધું જ સત્ય સમજાય છે. ફક્ત ગુરુ દ્વારા જ પડદો ઉચકી શકાય તેમ છે. એ સિવાય બધું જ નજર સમક્ષ હોવા છતાં સક્રિય થતું નથી. જે ગુરુ સંપૂર્ણ સમાધાન ન કરાવી શકે, દરેક ક્ષેત્રમાં નિશ્ચિત ન કરી શકે, દ્રઢ આત્મવિશ્વાસ ન સ્થાપી શકે, તે પોતે સ્વયં પણ ડામાડોળ અને અનિશ્ચિત મનોદશામાં છે એમ કહી શકાય. ગુરુ એ કોઈ વ્યક્તિનું નામ નથી, એ તો ચેતન્ય ધારામાંથી આવતા શબ્દનું નામ છે. મહાતેજ પુંજમાંથી અસ્ખલિતપણે હંમેશા વહ્યા કરે છે.